નમસ્કાર મિત્રો, ધોરણ 3 વિષય ગુજરાતી એકમ 4 ચાંદલો ગમે કાવ્યની સંપૂર્ણ સમજ આપણે એક ભાગમાં મેળવીશું. જયંત શુક્લ રચિત ચાંદલો ગમે કાવ્ય એક સરસ મજાનું માણવાલાયક કાવ્ય છે. આપણે તેને સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા ચિત્રમાં આપેલી પ્રકૃતિની બધી વસ્તુઓ નિહાળો, જુઓ અને પછી આપણે આગળ કાવ્યને સમજીએ. અહીંયા કવિ કહે છે કે મને આભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે. મને આભલે ચમકતો ચાંદલો ગમે, એટલે અહીંયા કવિને શું શું ગમે છે તેનું વર્ણન કરે છે. એટલે કહે છે કે મને આકાશમાં ચમકતો ચાંદલો, ચાંદલો એટલે ચંદ્ર, ગમે છે અને એની આસપાસ નાના મોટા તારા રમે છે. પછી કહે છે કે મને શિયાળે સૂરજનો તડકો ગમે, મને શિયાળે સૂરજનો તડકો ગમે. એની આસપાસ મારો પડછાયો રમે, મને આભલે ચમકતો ચાંદલો ગમે. એટલે કે મને શિયાળામાં સૂરજનો તડકો ગમે છે અને આ તડકાની આજુબાજુ મારો પડછાયો રમે છે. ત્યાર પછી કહે છે કે મને ઉનાળે સંધ્યાની સોબત ગમે, એની આસપાસ લાલ પીળા રંગો ગમે. મને આભલે ચમકતો ચાંદલો ગમે. એટલે કહે છે કે મને ઉનાળામાં સંધ્યાનો સંગ ગમે છે. સંધ્યા એટલે સાંજ. સંધ્યા સમયે એની આસપાસ લાલ પીળા રંગો રમે છે. મને ચોમાસે વીજના ચમકારા ગમે, એની આસપાસ ઘનઘોર વાદળ રમે. મને આભલે ચમકતો ચાંદલો ગમે. તો મને ચોમાસામાં વીજળીના થતા ચમકારા ગમે છે અને આ ચમકારાની આસપાસ ઘનઘોર કાળા ડિબાંગ વાદળો રમે છે. મને ધરતીના ખોળે ઉગ્યા છોડવા ગમે, એની આસપાસ પાંદડાને ફૂલો રમે. મને આભલે ચમકતો ચાંદલો ગમે. અહીંયા ધરતી ઉપર ઉગેલા નાના મોટા છોડ ગમે છે અને છોડવાની આસપાસ ફૂલ અને પાંદડા રમે છે. અને છેલ્લે કહે છે કે મને માનવ મહેરામણના મેળા ગમે, એની આસપાસ નાના મોટા છોરા રમે. મને આભલે ચમકતો ચાંદલો ગમે. મને માણસોના મેળા એટલે કે આનંદ પ્રમોદ કરતા માણસોના વિશાળ સમૂહ ગમે છે અને આ માનવ સમૂહની આજુબાજુ નાના બાળકો રમે છે. મને આભલે ચમકતો ચાંદલો ગમે. હવે શબ્દો જોઈએ તો અહીંયા આભલે એટલે શું? તો કે આભલે એટલે આકાશમાં. પછી સંધ્યાઓ શબ્દ આવ્યો હતો તો સૂર્યાસ્ત પછીનો સાંજનો ઉજાસ. સોબત એટલે કે એકબીજાની સાથે રહેવું, દોસ્તી. પછી ઘનઘોર એટલે કે વાદળોથી ઘરાયેલું તે બીક લાગે તેવું કાળું. ખોળે એટલે ખોળામાં અથવા ધરતી ઉપર. માનવ મહેરામણ, અહીંયા માણસોનો વિશાળ સમૂહ, આવો અર્થ લેવાનો છે. અને છોરા એટલે કે છોકરા, બાળકો. હવે આપણે સ્વાધ્યાયની સમજ મેળવીએ. નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં આપો. તો નાના મોટા તારા કોની આસપાસ રમે છે? તો કે નાના મોટા તારા
નાના મોટા તારા આકાશમાં ચમકતા ચાંદલાની આસપાસ રમે છે. આ રીતે એનો જવાબ લખાશે. સૂરજનો તડકો કઈ ઋતુમાં ગમે છે? તો સૂરજનો તડકો શિયાળાની ઋતુમાં ગમે છે. ત્રીજો પ્રશ્ન છે, ઉનાળે કોની સોબત ખૂબ ગમે છે? તો ઉનાળે સંધ્યાની સોબત ખૂબ ગમે છે. હવે બીજો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર ત્રણ એક વાક્યમાં લખો. આગળના પ્રશ્નોના જવાબ આપણે એક એક વાક્યમાં લખ્યા હતા, અહીંયા જવાબ આપણે થોડો મોટો એટલે કે ત્રણ એક વાક્યમાં લખવાનો છે. વીજળીના ચમકારા કેમ ગમે છે અને ક્યારે? તો એનો જવાબ થશે કે ભાઈ, ચોમાસામાં આકાશમાં ઘનઘોર વાદળો હોય ત્યારે વીજળીના ચમકારા થાય છે. અંધારામાં વીજના ચમકારા આકર્ષક લાગે છે, આથી ગમે છે. તો અહીંયા લખીશું આપણે કે ચોમાસામાં આકાશમાં ઘનઘોર વાદળો હોય, ઘનઘોર વાદળો હોય ત્યારે વીજળીના ચમકારા થાય છે. અંધારામાં વીજના ચમકારા આકર્ષક લાગે છે. આથી ગમે છે. બીજો પ્રશ્ન છે, છોડવા ક્યાં જોવા મળે છે અને એની આસપાસ શું રમે છે? છોડવા ધરતી પર જોવા મળે છે, છોડવા ધરતી પર જોવા મળે છે. એની આસપાસ પાંદડા અને ફૂલો રમે છે. આ પાંદડા અને ફૂલો
આકર્ષક લાગે છે. ત્રીજો પ્રશ્ન છે, નીચેની ઋતુઓ વિશે ત્રણ ત્રણ વાક્ય લખો. જો ચોમાસું, તો ચોમાસા વિશે લખવું હોય તો ચોમાસું વરસાદની ઋતુ છે. ચોમાસું વરસાદની ઋતુ છે. વરસાદ આવે એટલે ખેડૂતો ખેતરમાં વાવણી કરે છે, જળાશયો ભરાય છે, અને બધે લીલુંછમ પથરાઈ જાય છે. આ રીતે લખી શકાશે. ત્યાર પછી છે શિયાળો, તો શિયાળો ઠંડીની ઋતુ છે. શિયાળો ઠંડીની ઋતુ છે. શિયાળાનો તડકો સૌને ગમે છે. શિયાળાનો તડકો સૌને ગમે છે. શિયાળામાં ઠંડીથી બચવા લોકો ગરમ કપડાં પહેરે છે. ત્યાર પછી આવે છે ઉનાળો. ઉનાળા વિશે લખવાનું છે. તો ઉનાળો ગરમીની ઋતુ છે. ગરમીથી બચવા લોકો ઠંડા પીણા પીએ છે. ઉનાળામાં લોકો સુતરાવ કપડાં પહેરે છે. ઉનાળામાં પાકી કેરી ખાવાની મજા પડે છે. ઉનાળામાં તરબૂચ આવે છે, વગેરે તમે લખી શકો. હવે ચોથો પ્રશ્ન છે કે નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો જો ખૂબ ઠંડી લાગે ત્યારે. તો કે ખૂબ ઠંડી લાગે ત્યારે અમે ગરમ કપડાં પહેરીશું. રાત્રે ઓઢવામાં
રજાય, ધાબડો વગેરે ઓઢીને સૂઈ જઈશું. પછી તમે મેળામાં જાઓ ત્યારે નવા કપડાં પહેરીશું, ત્યાં જઈને શું કરશું, શું ખાઈશું અને શું ખરીદશું એનો વિચાર કરીશું. પછી ત્યાં મેળામાં જઈને શું શું બીજું કરશો એ તમે એમાં લખી શકો છો. પછી ખૂબ તડકો પડતો હોય ત્યારે શું કરીશું, તો ત્યારે તડકામાં જરૂર વિના બહાર નહીં જઈ, બહાર જઈશું નહીં. પછી આછા અને સુતરાઉ કપડાં પહેરીશું. આ રીતે લખી શકાય. પછી નીચે સૂચના મુજબ કરવાનું છે. એમાં પહેલું છે, નીચેની ખાલી જગ્યામાં કૌંસમાંથી અક્ષર મૂકીને નવા શબ્દો બનાવો. જો આ ભ છે તો અહીંયા ભ મે, પછી ન મે, પછી જ મે, પછી ર મે, પછી ગ મે અને ત મે. હવે બીજો પ્રશ્ન છે, બનેલા શબ્દો પરથી એક એક વાક્ય બનાવો. તો અહીંથી આપણે જોતા જઈએ, પહેલો શબ્દ બન્યો ભમે, તો ભમે ઉપરથી આપણે બનાવીએ કે કૂતરું તડકામાં ભમે છે. કૂતરું તડકામાં ભમે છે. ત્યાર પછી બીજો શબ્દ છે નમે, તો જયેશ ઈશ્વરને નમે છે. ત્રીજો શબ્દ છે જમે, તો અહીંયા લખશું કે રાધિકા જમે છે. પછી રમે, તો બાળક રમે છે, બાળક રમે છે. ત્યાર પછી છે ગમે, તો મને ચોકલેટ ગમે છે. અને તમે, તમે શું કરો છો. આ રીતે બનાવી શકાય.
પછી છે ખૂટતા અક્ષર મૂકી બનેલ શબ્દવાળી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. તો અહીંયા લખીશું આપણે કે મને આભલે ચમકતો ચાંદલો ગમે, મને આભલે ચમકતો ચાંદલો ગમે, એની આસપાસ નાના મોટા તારા રમે. છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો ધરતી તો પૃથ્વી, પછી તડકો તો તાપ, પછી પાંદડું તો પર્ણ, સોબત એટલે દોસ્તી, અને માનવ એટલે માણસ. આ રીતે સમાનાર્થી શબ્દ થશે. સાતમો પ્રશ્ન છે કે તમને ગમતું ગીત અહીંયા એક લખવાનું છે. તો મને તમને જે ગમતું હોય એ આખે આખું ગીત અહીંયા લખવાનું છે. અહીંયા હું એક લખું છું કે મને પંખી નાનેરું થાવું ગમે, મને પંખી નાનેરું થાવું ગમે, મને ઉંચેરા આભમાં ઉડવું ગમે, મને ઉંચેરા આભમાં ઉડવું ગમે, મને ઘરમાં જરાય ના પુરાવું ગમે, મને ઘરમાં જરાય ના પુરાવું ગમે, મને જરમરિયો મેહુલો થાવું ગમે, મને જરમરિયો મેહુલો થાવું ગમે, મને ધોધવે ધોધવે નહાવું ગમે, મને ધોધવે ધોધવે નહાવું ગમે, મને છત્રી લઈને ફરવું ગમે, મને છત્રી લઈને ફરવું ગમે, મને ઘરમાં જરાય ના પુરાવું ગમે, મને ઘરમાં જરાય ના પુરાવું ગમે, મને ઉંદર બિલાડી બસ રમવું ગમે, મને ઉંદર બિલાડી બસ રમવું ગમે, મને ચૂંચુને મ્યાઉ મ્યાઉ કરવું ગમે, મને ચૂંચું અને મ્યાઉ મ્યાઉ કરવું ગમે. મને ઉંદર મામાનું દર ખોડવું ગમે, મને
ઉંદર મામાનું દર ખોડવું ગમે. મને ઘરમાં જરાય ના પુરાવું ગમે. મને પંખી. આ રીતે તમે ગીત લખી શકો. અહીંયા તમને જે ગમતું હોય એ તમારે લખવાનું છે. ત્યાર પછી આ ચિત્ર આપેલું છે તમારી ટેક્સ બુકમાં, એમાં રંગપૂરણી કરવાની છે. અહીંયા ત્રીજા ધોરણનો ચોથો એકમ ગુજરાતી વિષયનો ચાંદલો ગમે પૂર્ણ થાય છે. આશા રાખું છું કે આપને પસંદ આવ્યો હશે. તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.